गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट में अपने घन पदार्थ पर घन अने प्रवाही पदार्थ नु अधिशोषण शीख्या। हवे आगळ वधता आपणे उद्दीपन विषे शीखीश। कोईपण उद्दीपकनी घटना ए अधिशोषणना लीधे ज परिणमे छे, याद राखो हमेशा। चलो तमे जाणो छो उद्दीपक शुं करवा वपराय, उद्दीपकनुं काम शुं, કેમ ઉદ્દીપનનો વધારે ઉપયોગ થાય છે, તો એની ચર્ચા કરીશું। ટોપિક છે ઉદ્દીપન, દુસરા સાહેબ વિજ્ઞાન। ચલો ઉદ્દીપકની કાર્યવિધિ શું કહેવાય, તો શું કરે ઉદ્દીપક? તો સૌ પ્રથમ તો પ્રક્રિયાનો વેગ વધારે છે, જાણો છો પ્રક્રિયાનો વેગ વધારે છે, તે ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરે છે। હવે જો ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એવું શું થતું હશે, તો પ્રક્રિયા ઝડપથી પ્રક્રિયા આગળ વધતી હશે, એવું શું થતું હશે? તો એમઝીક્યુ વાળામાં પૂછાય છે કે જ્યારે ઉદ્દીપક વાપરવામાં આવે ત્યારે સક્રિયકરણ ઊર્જા એટલે કે ઈએ માં ઘટાડો કરવાનું કામ કરે છે। કોણ? ઉદ્દીપક। એટલે ઉદ્દીપકનું મુખ્યત્વે કામ આ છે, સક્રિયકરણ ઊર્જા ઘટાડવા। ઓકે, એટલે પ્રક્રિયા આગળ વધશે ઝડપથી અને સંતુલન વેલું પ્રાપ્ત કરશે અથવા પૂર્ણ વેલી થશે। અમુક પ્રક્રિયાઓ સંતુલન પ્રાપ્ત કરતી હોય, પૂર્ણ થવા પૂરેપૂરી પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર ન પણ પામે એવી પણ પ્રક્રિયાઓ હોય છે। તો ઉદ્દીપકે વેગ વધારવાનું મુખ્ય કારણ સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે તે છે। ખાસ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે, ખાસ ધ્યાન રાખજો। આ એમસીક્યુમાં પૂછાય છે ઉદ્દીપકનું કાર્ય શું છે, તો સક્રિયકરણ ઊર્જા ઘટાડવાનું। ચલો બીજું, ઉદ્દીપક કાર્ય કઈ રીતે કરે છે? તો ઉદ્દીપક અધિશોષણ ની ઘટનાને અનુસરે છે। ચલો હવે આ અધિશોષણની ઘટના આપણે એની ક્રિયાવિધિમાં શીખી, આના પછીનો ટોપિક છે। પહેલાં તો ઉદ્દીપકના પ્રકાર કેટલા, ઉદ્દીપકના પ્રકાર કેટલા, ઉદ્દીપક વાપરવાની ઘટના કયા કયા પ્રકારની હોય છે? તો ઉદ્દીપકના પ્રકાર બે પ્રકાર, પહેલું સમાન ઉદ્દીપક અને બીજું વિષમાન ઉદ્દીપક। સમાન ઉદ્દીપક કોને કહેવાય? તો સમાન એટલે શું? સમાન અંગ, જાણો છો તમે? તો સમાન ઉદ્દીપન એ ઉદ્દીપકના સ્વભાવ પર આધાર રાખશે, તેની કલા પર આધાર રાખે છે। તો ખાસ સમાન ઉદ્દીપન એ ઉદ્દીપકની કલા પર આધાર રાખે છે। કયા પ્રકારનું હશે સમાન, કેમ કહેવાશે વિચારો? ધારો કે કોઈ પ્રક્રિયા A પ્લસ બી ઘી સી પ્લસ ડી પ્રકારની છે, આ પ્રક્રિયામાં A પ્રક્રિયક B પ્રક્રિયક C ની પજ અને D ની પજ કોઈ અવસ્થામાં હશે, કોઈ ચોક્કસ અવસ્થા, કઈ અવસ્થા? ઘન પ્રવાહી વાયુ એ પ્રકાર, તો એ અવસ્થાઓ ધરાવતી આ
प्रक्रियकनी प्रणाली ते तेना उद्दीपनना स्वभाव पर आधार राखे छे। एक्जाम्पल तरीके जो आ ए सॉलिड छे, आ बी सॉलिड, एमा वपरायेलो कोई उद्दीपक एक्स, ए एक्स पण सॉलिड छे, तो जो प्रक्रियको अने उद्दीपक समान अवस्था धरावता छे तो आ उद्दीपन ए समान उद्दीपन छे। ओके, अवस्थाओ केना प्रकारनी? एस एटले सॉलिड एटले के घन, एन एटले लिक्विड। अमुक आ शब्दो खास गूंचवाड़ा पड़ा छे, ध्यान राखजो। गैस, जी एटले गैस, ए वायु अवस्था धरावशे, अने बीजी ए एक्वियस जे धरावे छे के ते द्रव्य छे। द्रव्य क्यारे होय? ज्यारे ते प्रवाही अवस्थामां होय। ओके, तो जो आ सॉलिड छे, आ सॉलिड छे, आ पण सॉलिड छे, तो आ કયા પ્રકારનું ઉદ્દીપન થયું? સમાન। આવા ઉદાહરણ ઘણા બધા છે કેમિકલ રિએક્શન, એક્ઝામ્પલ તરીકે SO2 ગેસ प्लस ओ टू गैस गिव्स एसओ थ्री गैस, आमा वपरायेलो उद्दीपक एनओ गैस, तो गैस 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 माटे आ क्या प्रकार नो उद्दीपन थयो? समान उद्दीपन। टूंक में अवस्था सेम होवी जोईए, कला सेम होवी जोईए, एटले समान उद्दीपन माटे लखी शकाय के समान अवस्था धरावता प्रक्रियको अथवा प्रक्रियको अने उद्दीपक समान उद्दीपन सर्जे छे। अवस्था ने कला पण कही शकाय, કદાચ કલા લખેલું હોય તો પણ તે અવસ્થા જ છે। ઓકે, એટલે જો પ્રક્રિયકો ગેસ હોય તો ઉદ્દીપક પણ ગેસ હોય, જો પ્રક્રિયકો સોલિડ હોય તો પણ સોલિડ હોય, જો પ્રક્રિયકો લિક્વિડ હોય તો ઉદ્દીપક પણ લિક્વિડ હોવું જોઈએ। ઓકે, આના ઉદાહરણ બીજા ઘણા બધા છે, કોઈ પણ પ્રવાહી CH3COOH ને પાણીમાં મૂકતા શું થશે? CH3COOH+ જેમાં વપરાયેલું HCl એ પણ લિક્વિડ જ હોય, આ પણ લિક્વિડ હોય અને આ પણ લિક્વિડ હોય, એટલે આ પણ કયા પ્રકારનું ઉદ્દીપન છે? તો સમાન ઉદ્દીપન। ઓકે, આ જ રીતે વિષમાંગ ઉદ્દીપન કોને કહેવાય છે? વિષમાંગ ઉદ્દીપન તો આ જ રીતે, ધારો કે કોઈ પ્રક્રિયા A+B+D પ્રકારની છે અને આ પ્રક્રિયકોમાં એની અવસ્થા ધારો કે સોલિડ છે, બીની અવસ્થા પણ સોલિડ છે અને ઉપર વપરાયેલો ઉદ્દીપક એક્સ એ ગેસ અવસ્થા ધરાવે છે, તો બનતી આ ઉદ્દીપકની ઘટના વિષમાંગ ઉદ્દીપન સર્જે છે। ઓકે, સમજાય છે? હજી થોડું બી બધે છે કે તો પ્રક્રિયકો A અને B ઘન અવસ્થા ધરાવે છે, સોલિડ એટલે ઘન ધમણ, જ્યારે વપરાયેલો ઉદ્દીપક કયો છે? X એ ગેસ અવસ્થા ધરાવે છે એટલે કે વાયુ અવસ્થામાં છે, માટે બનતી પ્રક્રિયા એ વિષમાંગ ઉદ્દીપનની છે।
ચલો આનું કોઈ ઉદાહરણ જાણો છો તમે, N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇટ ગિવ્સ 2NH3 ગેસ ને વપરાયેલું ઉદ્દીપક Fe ઇઝ સોલિડ. કયા પ્રકારનું ઉદ્દીપક થયું? ચલો શું લખી શકાય આના માટે? જેમ સમાન માટે સમાન અવસ્થાને કરાર ધરાવે છે તો આના માટે શું લખી શકાય? તો જો પ્રક્રિયક અને ઉદ્દીપક જુદી જુદી કલામાં કલા અથવા અવસ્થા ધરાવતા હોય તો આ ઉદ્દીપક વિસમાન ઉદ્દીપક કહેવાય છે. ચલો તમે ઓર્ગેનિક ધોરણ 11 સાયન્સમાં જ્યારે રિડક્શન થતું હતું ત્યારે વચ્ચે તમે લખતા હતા H2 બાય PD, H2 બાય PT, H2 બાય નિકલ, એ શું દર્શાવે? ઉદ્દીપક જ છે. એ શું દર્શાવે છે? H2 બાય PD, H2 બાય PT, H2 બાય નિકલ. H2 કયા ફોર્મમાં હશે? હંમેશા હાઇડ્રોજન કયા ફોર્મમાં હશે? તો ગેસ. ઓકે ને? જ્યારે PT પીડી અને એનઆઈ કયા સ્વરૂપમાં હશે? પીટી પીડી અને એનઆઈ હંમેશા સોલિડ હશે. તો જે રિડક્શન રિએક્શન થાય છે ઓર્ગેનિકમાં એ કયા પ્રકારની છે? તો વિસમાન ઉદ્દીપક. સમજાય છે બધું? જે અમુક રિએક્શનો શીખો છો એના વિશે તમે અધિશોષણથી પણ શીખી શકો છો, આના જોડે સરખાઈ શકો. કોઈ પણ રિએક્શન સમાન અથવા વિસમાન પ્રકારની થશે. CH2 ડબલ વન CH2 ઇટ ગિવ CH3 વચ્ચે મૂકતા હતા H2 બાય PD, એ કયા પ્રકારનું ઉદ્દીપન છે? તો કયા પ્રકારનું? વિસમાન પ્રકારનું ઉદ્દીપન છે. ઓકે, આવા ઘણા બધા ઉદાહરણ જાતે પણ બનાવી શકો, દરેક પ્રક્રિયાને સમાન અને વિસમાનમાં તારવી શકો. એટલે તમને જે રિએક્શનો આવડતી હોય, જે રિએક્શનો આવડતી હોય એ રિએક્શનો સમાન અને વિસમાનના અલગ અલગ તફાવતના પ્રમાણે લખવાની અને તૈયારી કરવાની ટ્રાય કરજો, જેનાથી તમને આના વચ્ચેનો ડિફરન્સ ખબર પડશે. ઓકે, આના વિશે તફાવત પણ પૂછી શકાય. સિમ્પલ છે પણ જાણકારી બહાર હશે તો નહીં આવે, માટે એકવાર ધ્યાન આપી દેવું, વાંચી લેવું, વાંચે તો શીખવા મળશે.